ભરૂચના જાંડેશ્વર ગામના નેતાજી ફળિયામાં એકલા રહેતા વૃદ્ધાને ખાટલા સાથે બાંધી મોઢા અને આંખ ઉપર કપડું બાંધી 45,000થી વધુની લૂંટ ચલાવનાર બંને લૂંટારૂઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. ગત તારીખ 21 નવેમ્બરના રોજ રાતે ભરૂચના જાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં એકલા રહેતા રમીલાબેન પટેલ ઘરમાં એકલા હતા. તે દરમિયાન બે અજાણ્યા લૂંટારૂએ ઘરમાં પાછળના ભાગે બાકોરું પાડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને વૃદ્ધાને ખાટલા સાથે બાંધી દીધી હતી. વૃદ્ધા બુમરા બરાડા નહીં પડે તે માટે લૂંટારૂએ મહિલાના મોઢા અને આંખ ઉપર કપડું બાંધી તેને માર મારી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. લૂંટને પગલે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને સી ડિવિઝન પોલીસ મથકની સંયુક્ત ટીમોએ ઘટના સ્થળની આજુબાજુ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂઓનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસ ટીમોએ ભરૂચના ભોલાવ રોડ ઉપર બ્રિજ નીચે બવડા સર્કલ પાસેથી લૂંટની ઘટનામાં ઉપયોગ કરેલ મોટરસાયકલ સાથે બંને લૂંટારૂઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તે બંનેની પૂછપરછ કરતાં બંને ઈસમો ભાગી પાડ્યા હતા અને થોડા દિવસ પહેલાં જાડેશ્વર ગામના રમીલાબેન પટેલના નવા બનતા મકાનમાં ઉમેશ બચુ મેળા મજૂરી અર્થે જતો હતો, જેથી વૃદ્ધા એકલી રહેતી હોવાથી લૂંટ કરવાનું નક્કી કર્યું હતું અને આ અંગે પોતાના સગા ભાઈ અજય મેળાને આવતા કરતા બંને લૂંટારૂઓએ લૂંટની ઘટનાને અંજામ આપવા માટે 3 દિવસ શક્તિનાથ નજીક એક સોસાયટીમાંથી ભાઈઓએ બાઇકની ચોરી કરી હતી, જે બાદ રાત્રિના ભરૂચના સાલીમાર નજીક કપડાંની દુકાનમાંથી રોકડા રૂપિયા અને રેડીમેડ કાપડની ચોરી કરી હતી. ત્યારબાદ જાડેશ્વર ગામ એકલા રહેતા વૃદ્ધાના મકાનને રેકી કરેલ અને ગઈકાલે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલાત કરી હતી. પોલીસે મૂળ દાહોદ અને હાલ શક્તિનાથ રેલવે ઘરનારા પાસે પાણીની ટાંકી નજીક ઝૂંપડામાં રહેતા ઉમેશ બચુભાઈ મેળા અને અજય બચુભાઈ મેળાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંને ભાઈઓ નવા બનતા કન્સ્ટ્રક્શન સાઇટ અને નવા બનતા મકાનમાં 1-2 દિવસ માટે મજૂરી કામ કરે ઘર તેમજ આસપાસના વિસ્તારની રેકી કરી ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાની ટેવ ધરાવે છે. પોલીસે લૂંટમાં ગયેલ તમામ વસ્તુઓ અને રોકડ રકમ તેમજ બાઇક મરી કુલ 1.15 લાખનો મુદ્દામાલ કબજે કરી ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. ભરૂચ શહેરની અંદર ગઈકાલે વહેલી સવારે એક વૃદ્ધા જે જાડેશ્વર વિસ્તારમાં એકલા રહે છે, જેમની ઉંમર આશરે 70 વર્ષ જેટલી છે, આ વૃદ્ધાના ઘરની અંદર એમના મકાનની પોતાનું જે મકાન છે એનું રિનોવેશનનું કામ ચાલતું હતું. આ વૃદ્ધા છે એ બાજુમાં ભાડાના મકાનમાં રહેતા હતા. આ ભાડાના મકાનની અંદર બાકોરું પાડી બે ઈસમોએ ઘરની અંદર પ્રવેશ કરેલો હતો અને ચોરી અથવા લૂંટ કરવાનો પ્રયત્ન કરતા હતા. એ દરમિયાન આ મહિલા છે વૃદ્ધા એ જાગી ગયા હતા, જેથી આ મહિલાને બંધક બનાવી એમને પાટાથી બાંધી દીધા. એના જે પલંગ કે ખાટલામાં સૂતા હતા એમની સાથે બાંધી એમના મોઢા ઉપર ટેપ લગાવી દીધી, છરીથી ઈજા કરી. બે આરોપીઓએ એમના ઘરની અંદરથી 2 બંગડીઓ, સોનાની બુટ્ટીઓ, આ સિવાય નાના મોટા સોના ચાંદીના દાગીના અને વસ્તુઓની લૂંટ કરીને આ બંને ઈસમો નાસી ગયેલા હતા. આ બનાવની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનને કરવામાં આવતા તાત્કાલિક ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચેલો હતો. આ બાબતે ઉચ્ચ અધિકારીશ્રીઓને જાણ કરવામાં આવી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમોએ પણ તાત્કાલિક બનાવવાળી જગ્યાની વિઝિટ કરેલી હતી. ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબે આ બનાવને ખૂબ ગંભીરતાથી લીધેલો હતો. આવા કોઈ બનાવ ન બને તે માટેથી પોલીસ દ્વારા સતત તકેદારી રાખવામાં આવેલી હતી. તેમ છતાં પણ આ એક બનાવ બનેલો હતો અને તાત્કાલિક આ બનાવને ડિટેક્ટ કરવા માટેની ટીમો લગાડવામાં આવેલી હતી. સવારનો બનાવ હતો અને પોલીસ અધિક્ષકશ્રીએ સતત આ જે બનાવ છે એ બનાવને શોધવા માટેથી સતત એમને માર્ગદર્શન આપીને ટીમોને સતત દોડાવેલી હતી. રાત્રિના સમયે આખા જિલ્લાની અંદર કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું અને સતત વાહન ચેકિંગ અને સર્વેલન્સ કરવામાં આવી રહ્યું હતું. લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉત્સવ બારોટ અને એમની ટીમના PSI શ્રી PM વાળા અને LCBની ટીમ અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI HB ગોહિલ અને એમની ટીમ દ્વારા આ ગુનાને શોધવા માટે સતત પ્રયત્નો ચાલતા હતા. એ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ,
અને મેન્યુઅલ જે સર્વેલન્સ છે અને નેત્રમ જે કેમેરાઓ લાગેલા છે એમના દ્વારા આખી અલગ અલગ ટીમોએ સતત પ્રયત્નો કરેલા હતા અને રાત્રે કોમ્બિંગ દરમિયાન બે ઈસમો જે આ લૂંટની અંદર સંડોવાયેલા હતા આ ઈસમોને એક મોટરસાયકલ ઉપર શંકાસ્પદ હાલતમાં પસાર થતા જોતા એલસીબીની ટીમ દ્વારા એમને બંનેને તાત્કાલિક પકડી અને પૂછપરછ કરતા આ જે ઘટનામાં મહિલાનો મોબાઈલ ફોન પણ નોકિયા કંપનીનો ચોરાયેલો હતો એ એના કબજામાંથી મળી આવેલો અને તાત્કાલિક આ બંનેની પૂછપરછ કરી. પોલીસ અધિક્ષકશ્રીએ જાતે એની પૂછપરછ કરેલી અને પોલીસે આમના બંનેના કબજામાંથી કુલ મુદ્દામાલ જે ચોરીનો ગયો હતો તમામ મુદ્દામાલ કબજે કરેલો છે. આ બંને આરોપીઓએ જે મોટરસાયકલ વાપરેલી હતી એ મોટરસાયકલ પણ 21-22 નવેમ્બરની રાત્રિના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ આરોપીઓએ ચોરી કરેલી હતી અને આ ચોરીની મોટરસાયકલનો જ ઉપયોગ કરીને આ બંને ઈસમોએ ધરપકડ એટલે આ લૂંટનો બનાવને અંજામ આપેલો હતો. આ સિવાય ભરૂચ શહેરની અંદર એક કપડાની રેડીમેડ ગાર્મેન્ટની દુકાન છે એને તોડીને એની અંદરથી પણ કપડાઓની ચોરી કરેલી હતી. પકડાયેલા ઈસમનું નામ છે ઉમેશ મેડા અને અજય મેડા. આ બંને આરોપીઓ છે એ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વતની છે. અગાઉ પણ ઘરફોડ ચોરીઓના ગુનામાં પકડાયેલા છે. આ બંને ઈસમો છેલ્લા 2-1 વર્ષથી ભરૂચની અંદર રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા. એમાંથી ઉમેશ મેડા છે એણે આ જે મહિલાનું ઘરનું કામ રિનોવેશનનું ચાલતું હતું એમાં મજૂરી કરવા ગયેલો એ જ વખતે એને રેકી કરેલી હતી અને ત્યાર પછી આ બંને જણાએ મોટરસાયકલ ચોરી કરી આ લૂંટના ગુનાને અંજામ આપેલો છે. મેં જેમ જણાવ્યું એમ કે આ બંને આરોપીઓ ખૂબ રીઢા ગુનેગારો છે. અગાઉ પણ ચોરીઓના ગુનામાં પકડાયેલા છે એટલે હજી તપાસની અંદર એમણે પૂરી વિગતો જણાવી નથી, પરંતુ ભરૂચ શહેરની અંદર જે લૂંટનો બનાવ બન્યો હતો તેનો સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. મોટરસાયકલ જે ચોરી થઈ હતી એ મોટરસાયકલ પણ કબજે કરવામાં આવી છે. જે કપડાના દુકાનમાંથી કપડાની એમણે જે ચોરી કરી હતી એ પણ અત્યારે સંપૂર્ણ મુદ્દામાલ કબજે કરાવાયો છે. આ સિવાય આ આરોપીઓ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કેમ તેની તપાસ અત્યારે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી અને વધુ ગુનાઓનો ભેદ ઉકેલવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ટેડ ફેશન હોલસેલ ભાવે રિટેલ વેચાણ, બ્રાન્ડેડ તથા પ્રીમિયમ ક્વોલિટીના લેડીઝ વેર, જેન્ટ્સ વેર, કિડ્સ વેર, ફૂટવેર, ફેન્સી એસેસરીઝ, જ્વેલરી એન્ડ કોસ્મેટિક. સ્થળ ટેડ ફેશન ઉમિયા ગિફ્ટની બાજુમાં, સિટી સેન્ટર, પ્રાંતિજ. મોબાઈલ નંબર 94-82-43-10-4, વોટ્સએપ નંબર 800-9-16-525. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુક્ત રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત, 6.5 લાખ કિંમત થી લઈને આપણી જરૂરિયાત પ્રમાણે 200 થી વધારે દુકાનો તથા ઓફિસો. પ્રાંતિજ નેશનલ હાઈવે નંબર 8 એક એવી જગ્યા કે જ્યાં જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્તુઓ માટેની ખરીદી માટે મોકાની જગ્યા, અદ્યતન સુવિધાઓ યુક્ત હોસ્પિટલ, હોટલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટરની અવશ્ય મુલાકાત લો. પહેલું રેરા એપ્રુવેદ શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. બુકિંગ ઓપન, આકર્ષક એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રેચર લિફ્ટ, 2 રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ડિસેમ્બર સુધીમાં પજેશન, ફાયર સેફ્ટીથી સજ્જ. લોકેશન પ્રાંતિજ પ્રાઇમ જનતા પેટ્રોલ પંપની બાજુમાં, પોલીસ સ્ટેશનની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 8, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 85-11-72-44-03, 99-099-90-161. મોબાઈલ નંબર
8511-724403 9909-90161 પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ ફેશિયલ બ્લીચ આઈબ્રો મહેંદી મેનિક્યોર એન્ડ પેડિક્યોર મેકઅપ હેરસ્ટાઇલ હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા મેટ્રિક્સ હેર સ્પા કેસરી હેર સ્પા રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ લેડીઝ ઇનરવેર આઇટમ પણ ઉપલબ્ધ પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજો માળ સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈ સ્કૂલની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા કોન્ટેક્ટ નંબર 6351229403 9033378 7-8-7-5-3